જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે શહેરમાં વરસાદી મેઘમહેર થતા નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરાયા છે. ત્યારે તંત્ર દ્વારા નરસિંહ મહેતા સરોવરમાં પહેલા વરસાદે કચરો આવી જતા પાણીને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ઝાંઝરડા રોડ તેમજ અન્ય વિસ્તારોમાં પાણીના તળ નીચા ગયા છે, જેના કારણે આ તળાવ ખાલી ન કરવા લોકો માંગ કરી રહ્યા છે. ઝાંઝરડા વિસ્તારના બોરના પાણી ખૂટી જતા લોકોએ રૂપિયા ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. ત્યારે જો નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભર્યું રાખવામાં આવે તો લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળે તેમ છે. પહેલા વરસાદનું પાણી ખાલી કર્યા બાદ સરોવરને પાણીથી ભર્યું રાખવામાં તેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે. નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરણ આમ તો એ પહેલા વરસાદનું પાણી હતું, એટલે એમાં જે કચરો અને ગંદકી ધોવાય ને એવી, એટલા માટે થઈ નરસિંહ મહેતાના સરોવરમાંથી હાલ પાણી છોડી દેવામાં આવ્યું. એના આઉટલેટ ઉપર બે પાઇપ મૂકવામાં આવ્યા છે કે તળાવ ખાલી કરવું હોય ત્યારે થઈ શકે, એટલા માટે થઈ આ પાઇપ અત્યારે ખુલ્લા રાખ્યા છે. આ પાઇપમાં જે ફરીથી વરસાદ થશે ત્યારે આ એમાં વાલ ફિટ કરી દેવામાં આવશે, એટલે નરસિંહ મહેતા સરોવરને ફરીથી ભરી દેવામાં સંપૂર્ણ ભરી દેવામાં આવશે અને નવસાધ્ય કરવામાં આવશે. મારું નામ મુકેશ કાંતિલાલ ચૌહાણ, હું ઝાંઝરડા રોડ ઉપરનો રહેવાસી છું. આ પહેલો જ વરસાદ થયો, નરસિંહ મહેતા સરોવર આપણું ઓવરફ્લો થઈ ગયું અને આ તળાવનું કામ છે તે સારી રીતે ચાલે છે, પણ અત્યારે પહેલો વરસાદ થયો અને ઝાંઝરડા રોડ ઉપર પાણીની સમસ્યા અત્યારે થઈ ગઈ હતી. બોરમાં બધે પાણી ડૂકી ગયા હતા અને અત્યારે મહાનગરપાલિકાનું જે પાણી દેવામાં આવે એ પાણીનો ફોર્સ આવતો નથી અને બધા ઝાંઝરડા રોડના ઓજી વિસ્તારમાં પાણીના ટેન્કર મંગાવવા પડે છે. તો ફરીથી અમને આશા બંધાણી હતી કે આ ઝાંઝરડા તળાવનું જે કામ છે ચાલુ થયું તો એ ફરીથી અમારું પાણી આવશે, પણ આજે બે ભૂંગરા રાખવામાં આવ્યા અને ફરીથી તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે, એ ખાલી ના કરવું જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે જે તળાવમાં ભરાશે અને ફરીથી અમે ત્યાં પેલા આના વાલ મારી દઈશું. તો વાલ મારવાના જોઈએ, અત્યારે ચોમાસામાં હાલ પૂરતું આ કામ કરવું જ ના જોઈએ અને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પાણી વેડફાઈ જાય છે જે વેડફાવું જોઈએ નહીં. આ પાણી ભરાણું તો થોડું ઘણું એમ પાણી ચડશે તો તળમાં પાણી આવશે, હજી સુધી અમુક વિસ્તારમાં પાણી આવ્યું નથી બોરમાં, પણ જો આ ભર્યું રહેશે તો હજી આવવાની સંભાવના ખરી, પણ જો ભર્યું જશે તો ફરીથી બોરમાં પાણી ડૂકી જશે. તો અમારી રિક્વેસ્ટ એ છે કે આ નરસિંહ મહેતાનું પાણી સંગ્રહ કરી રાખવું જોઈએ અને પાણીનો વેડફાટ ના થાય એ જરૂરી છે. અને આ ભૂંગરા રેખા છે ભવિષ્યમાં, તો આ ભવિષ્યમાં પાણી ફૂલ ભરાશે તો આ ભૂંગરામાંથી વાલ ખુલી જશે એની મેળે અને ઓજી વિસ્તાર પાણી ફરીથી થઈ જશે એવું લાગે, તો આ ભૂંગરા રાખવા જ ના જોઈએ ખરેખર.